માંગરોળ ખાતે એક નરાધમ દ્વારા ટીવી ચેનલના પત્રકાર હોવાની ખોટી ઓળખ આપી એક સરકારી મહિલા કર્મચારીને હેરાનગતિ અને પીછો કરતા આખરે ઇશ્કી ટટ્ટુના ત્રાસથી વિફરેલી મહિલાએ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. નાંદોલ ગામે રહેતા ભૂપેન્દ્ર ચૌધરી દ્વારા વારંવાર યેનકેન પ્રકારે માંગરોળ તાલુકાના વડગામે નોકરી કરતી મહિલા તલાટી કમ મંત્રીને હેરાન કરતો હતો. આ અંગે મહિલા દ્વારા વારંવાર ભૂપેન્દ્ર ચૌધરીને ટકોર કરવા છતાં પંચાયત ઓફિસમાં વગર કામે આવી બેસી રહી અને મહિલા તલાટીનો પીછો કરી પંચાયતના કામ માટે દબાણ કરવું જેવો માનસિક ત્રાસ આપતો હતો, જેથી આખરે વિફરેલી મહિલાએ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે મહિલાએ પોલીસ ફરિયાદ કરી હોવાની જાણ થતાં જ ભૂપેન્દ્ર ચૌધરી ફરાર થઈ ગયો હતો અને આ ઘટનાને લઈ માંગરોળ ખાતે માંગરોળ તલાટી મંડળ પણ એકઠું થયું હતું અને મહિલા સાથે થયેલા વર્તનને લઈ તલાટી મંડળમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તાલુકાના સમગ્ર તલાટીઓએ ભેગા થઈ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના મંત્રી ગણપત વસાવાને પણ સમગ્ર ઘટનાની ફરિયાદ કરી હતી, તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકામાં સરકારી કર્મચારી તરીકે માંગરોળ તાલુકાના વડ ગામમાં જે ફરજ બેન બજાવતા હતા એમને જે કોઈ તત્વોએ છેડતી કરવાના પ્રયત્નો કર્યા છે અથવા એમનો પીછો કરવાના પ્રયત્ન કર્યા છે અથવા તો એમને હેરાન કરવાનો પ્રયત્ન કર્યા છે એવા કોઈ પણ તત્વોને ગુજરાત સરકાર છોડશે નહીં. કડકથી કડક કાયદાકીય પગલાં ભરશે અને કડકથી કડક સજા થાય એ રીતની આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને વિજયભાઈ રૂપાણી સાહેબની સરકાર આવા આરોપીઓને કડકથી કડક પગલાં ભરીને ડામી દેશે. હું માંગરોળ તાલુકાની અંદર તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરું છું. કોના દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને શા માટે કરવામાં આવે? મને નાંદોલા ગામના ભૂપેન્દ્રભાઈ ચૌધરી દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે. એ ભાઈ કામ વગર કે કામ લઈને ગમે તે રીતના મારી પંચાયતની અંદર આવે છે, પછી મારી પર જબરજસ્તીથી સહયોગ કરાવીને પછી એમ નાની કામ હોય તો બી બેસી રહીને એવી રીતના કરતા છે. આશરે બે એક મહિનાથી આવું કરાવતા છે. જ્યારથી મારી બદલી થયેલી છે વોડીસનપુર ગામે ત્યારથી જ આવું કરે છે. પોલીસ ફરિયાદ અગાઉ નહીં કરી હતી પણ ભરતભાઈ ડી આહિર, પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ, માંગરોળ તાલુકાના ઈસનપુર વડ ગામે મહિલા તલાટી ફરજ બજાવતા મહિલા તલાટી સામે માય ટીવી ચેનલના કહેવાતા પત્રકારનું જે ગેરવર્તણૂક થઈ છે એની સામે અમે આજે માંગરોળ તાલુકા તલાટી મંડળ અને રાજ્ય મંડળના પ્રમુખ તરીકે અહીંયા નોકરી કરું છું એટલે એમની સાથે આવેદનપત્ર અમે આપવા આવ્યા છે. મામલતદાર સાહેબને આવેદનપત્રમાં એવું જણાવ્યું છે કે આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને એની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે જેથી આખા ગુજરાત રાજ્યમાં દાખલો બેસે કે આવી મહિલા તલાટીઓ સામે આવું કોઈ ગેરવર્તણૂક અનિચ્છનીય બનાવ ના બને.